नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स की अंदर एक अपने टॉपिक आवे छे जेनु नाम छे डू एस डायरेक्टेड। एनो मतलब थाय सूचव्या मुजब करो। एनो अहींया छे एक 49मो अने एक 50मो ए रीते प्रश्न आपणे पूछाशे। बंने जे प्रश्न छे केवा प्रकारना हशे तो एने आपणे थोड़ी वात करी नाखीए। हवे जो आ चेन्ज ध सेंटन्स छे, ए प्रकारना सेंटन्सो छे आनी अंदर पूछाय, जेनो आपणे अभ्यास ऑलरेडी करी लीधो छे। हवे पहेलो जे प्रश्न हशे 49मो, ए जे छे मोटा भागे चेन्ज ध टेक्स्टनी अंदरथी पूछाय, जेम के चेन्ज इन टू ध नंबर, चेन्ज इन टू ध सेंटन्स, इन टू ध टेन्सीस अने लास्ट वन जेन्डर, एना ઉપરથી હશે। અને 50માં જે આપણે પ્રશ્ન પૂછાય છે એ એક્ટિવમાંથી પેસિવનો હોય, નહીંતર ઘણી વખત એવું પણ થાય કે 49મો પ્રશ્ન છે એક્ટિવ પેસિવ હોય, તો 50મો પ્રશ્ન છે એ ચેન્જ ઇન ટુ ધ સેન્ટેન્સીસમાં છે, નંબરમાં, જેન્ડરમાં કે ટેન્સમાં, એ પ્રકારમાંથી પૂછાઈ જાય। તો આ રીતના છે ને આ પ્રશ્ન પૂછાય છે। હવે એક જે પ્રશ્ન પૂછાય છે, માની લો કે આના બે માર્ક છે, તો બે માર્ક આના છે, આ રીતના છે એ ચાર માર્કમાં છે એ પૂછાય છે, ટોટલ 4 માર્ક્સ। ડ્યુઅલ ડાયરેક્ટેડની અંદર 49મો અને 50મો પ્રશ્ન છે એ ચાર માર્કમાં પૂછાય છે, બે માર્ક આના અને બે માર્ક આના। હવે ઘણી વખત છે વિદ્યાર્થીઓને થોડી કન્ફ્યુઝન થાય કે આમાં કેવી રીતના માર્ક આવતા હશે, તો બે માર્ક આના છે અને બે માર્ક આના છે, તો આની અંદર સેન્ટન્સ જોવાના, એક સેન્ટન્સ, ત્યારબાદ છે આ બીજું, અને આ આપેલું છે ત્રીજું સેન્ટન્સ। આ રીતના 3 સેન્ટન્સ આપેલા હોય, ખાસ યાદ આપણે એ રાખવાનું છે કે જ્યારે ડ્યુઅલ ડાયરેક્ટેડના આ પ્રકારના સેન્ટન્સો આપેલા હશે તો પહેલું જે સેન્ટન્સ એને સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપેલું જ હોય, આ જે આપેલું હોય છે એની સાથેનું જે વાક્ય હોય ને એ આપણે જે છે એ આપણને સૂચવવું હોય કે આ મુજબ ફેરફાર તમે કરતા જાઓ। માની લો કે આ જે છે પહેલું સેન્ટેન્સનો ફેરફાર જે આપેલો હોય એ આપણે ન લખીએ તો અહીંયા આપણો માર્ક છે એ રિડ્યુસ થાય, કપાઈ જાય, અને એક્ઝામમાં લખશો તો આનો એક પણ માર્ક મળશે પણ નહીં, કારણ કે આ જે છે એ માત્ર સૂચવ્યા મુજબ અહીંયાથી જ કીધું છે ચાલુ કરો, એટલે મતલબ અહીંયાથી જ ચાલુ કરી શકો તમે, બીજેથી ક્યાંયથી નહીં। તો પહેલું જે છે આ એ નિર્દેશ કરેલો છે, એનો કોઈ જાતનો માર્ક નહીં હોય, પછી ત્યારબાદ આ પહેલું સેન્ટન્સ છે જે અહીંયા કમ્પ્લીટ થાય છે, ત્યારબાદ અહીંયાથી સેકન્ડ ચાલુ થાય, ઓકે, એક સેન્ટન્સ કમ્પ્લીટ કરો એટલે તમને એક માર્ક મળે, બીજું સેન્ટન્સ કમ્પ્લીટ કરશો એટલે બે માર્ક, આ રીતના છે એ માર્ક અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે, આ રીતના આપેલા હોય છે। હવે આપણે જ્યારે સ્ટાર્ટ કરવાનું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું, જ્યાંથી લખો સ્ટાર્ટ લાઈક ધીસ, તો અહીંયાથી જ આપણે લખી નાખવાનું, સૌથી પહેલાં સ્ટાર્ટ લાઈક ધીસ, અને પછી જે જવાબ છે એની સાથે સાથે આપણે એડ કરી નાખવાનો, આ રીતના ડોટ ડોટ કરીને આપેલું હોય તો હવે આપણે લખવાનું ચાલુ કરી દેવાનું। તો સૌથી પહેલાં તો આપણે ઓળખવાનું કેમાંથી પૂછાણું છે, ટેન્સમાંથી પૂછાણું છે, નંબર, એકવચન, બહુવચનમાં પૂછાણું છે, જેન્ડર, જાતિમાં ફેરફાર કરવાનો છે, કેમાં છે, તો આપણે સ્ટાર્ટ લાઈક ધીસ વાંચીએ એની અંદરથી આપણે એ અનુમાન કરવાનું છે, એક્સપેરિમેન્ટલી આપણે એવું જોવાનું છે કે કેવું આવે, નહીં તો ડાયરેક્ટ એમણે લખેલું ન હોય ચેન્જ ઇન ટુ ધ પ્લુરલ અથવા તો સિંગ્યુલર, ચેન્જ ઇન ટુ ધ ટેન્સીસ કે એવું કંઈ આપેલું હશે નહીં, ચેન્જ ઇન ટુ ધ નંબર પણ એવું કંઈ લખેલું જ નહીં હોય, આપણે અહીંયા વાંચવાનું ઓલ અરાઉન્ડ યુ, તો ઓલ અરાઉન્ડ યુ, પછી કેનનું એ લોકોએ કહ્યું છે કુડ, એનો મતલબ કેન છે ને એ વર્તમાનની સ્થિતિ દર્શાવે છે, કેનનું જો તમે કુડ કરો તો આ ભૂતકાળ થઈ ગયું, એનો મતલબ આપેલું જે વાક્ય છે એને તમારે ભૂતકાળમાં ફેરવવાનું છે, ક્યાંય એવું લખેલું નથી, પણ જે રીતના વાક્યની પેટર્ન અહીંયા આપેલી છે એના ઉપરથી આપણે અંદાજા ઉપરથી લખવાનું, તો ઓલ અરાઉન્ડ યુ કુડ, તો ઓલ અરાઉન્ડ યુ કેનનું થઈ ગયું કુડ, તો કેન સાથે મૂળ ક્રિયાપદ આવે તો કુડ સાથે પણ છે મૂળ ક્રિયાપદ આવશે, તો સી, ઓકે, તો એનો મતલબ જ્યાં જ્યાં ફેરફાર હશે ત્યાં આપણે જોઈ લઈએ, અહીંયા પણ થવો જોઈએ, ત્યારબાદ છે અહીંયા થશે, અહીંયા થાય, અહીંયા થાય, ઓકે, આ રીતના આટલા ફેરફાર થશે, કારણ કે આપણે હંમેશા જોતા જ આવીએ છીએ કે પૂર્ણ, સોરી, જે ક્રિયાપદ હોય કાળના જે ફેરફાર હોય એની અંદર ક્રિયાપદમાં જ ફેરફાર થાય, બાકી કરતા અને કર્મ એ બધું જે બધામાં આવશે એટલે એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી, ક્રિયાપદમાં ફેરફાર થાય, ક્રિયા ફેરવો એટલે ચેન્જ ઇન ટુ ટાઈમ ઇન ચેન્જીસ,
वर्ब क्रियापद में फेरफार कर तो ऑल अराउंड यू केन पुट सी धेर धेर मतलब त्या तो आप धेर धेर हम अखे आर अँ धेर फ्लावर्स तो आर ये है तो बहुवचन में है तो आप आर वक्त नाखी वेर फ्लावर्स एंड फ्लावर्स तो अँ फेरफार कर न सकी हमेशा फेरफार थे क्रियापद में तो फ्लावर्स एंड फ्लावर्स फूल पॉइंट जो आप एक सेंटेन्स कम्प्लीट करियो सपोज ते आ वाक्य से न लखो तो अँ मार्क कपाय लखो छो तो आक मार्क न मे कारण के आप बाकी सेंटेन्स मुजब फेरवाना है एम मार्क मैं तमने के कट थे एक भूल पड़े એટલે અડધો માર્ક બે ભૂલ પડે એટલે એક માર્ક કટ થાય એ રીતે ચાર ભૂલ પડશે આની અંદર તો તમારે એક પણ માર્ક નહીં મળે પણ જો માની લો ત્રણ ભૂલ પડશે તો અડધો માર્ક મળશે બે ભૂલ પડશે તો એક માર્ક મળશે આ રીતનું છે એ કેલ્ક્યુલેશન કરીને માર્ક છે એ તમારે સમજી લેવાનું ઓકે ફૂલ પોઈન્ટ ત્યારબાદ ગ્રીન મિડોઝ એન્ડ વ્હાઇટ ક્લાઉડ્સ એનો મતલબ આ કરતા છે તો એને હમણાં લખવાનું થશે જેમ આપેલું એમ ગ્રીન meadows and white clouds આ કરતા હતું હવે આ છે એનું ક્રિયાપદ verb છે તો ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે તો create નું થઈ જવું જોઈએ created થઈ ગયું v1 હતું તો v2 માં આપણે ફેરવ્યો created panoramic mix view એટલે દ્રશ્ય ફૂલ પોઈન્ટ હવે પહેલું જે સેન્ટેન્સ હતું એના અંદર માત્ર ને માત્ર એક જ ફેરફાર હતો ક્રિએટેડ જ આવે બાકી કાંઈ નહીં આખા એક સેન્ટેન્સની અંદર માત્ર ક્રિએટેડ લખો એટલે તમને એક માર્ક મળી જાય સપોઝ ભૂલ પડે તો આમાંથી માર્ક નહીં મળે કારણ કે બે નથી આપેલા બે ફેરફાર આપેલા હોય તો બંનેના અડધો અડધો માર્ક હોય ચાલો ત્યારબાદ વોટનું વોટ પ્લેસ તો પ્લેસ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે તો આપણે યાદ એ રાખવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો પ્રશ્નાર્થમાં છે એ આપણે ફેરફાર ન કરી શકીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય તો પ્રશ્નાર્થનું વિધાન વાક્ય આપણે કરીએ પણ જ્યારે અહીંયા આ પ્રકારનું સેન્ટેન્સ આપેલું હશે તો આપણે માત્ર ટેન્સમાં ફેરફાર કરવાનો છે કે વિધાન કે આજ્ઞાર્થ વાક્ય કે એમાં કંઈ ચેન્જ નહીં કરવાનું જે આપેલું છે એમાં આપણે ચાલ્યું જવાનું વોટ તો વોટ પ્લેસ તો પ્લેસ ઇઝ લખ્યું છે અને સાથે આપેલું છે ધીસ એક વચનમાં તો એક વચન હોય તો ઇઝ આવે તો બહુ વચન અહીંયા હોય તો આર આવે તો અહીંયા આપણે ઇઝ છે એક વચનમાં જ આવે તો વોટ પ્લેસ પણ ઇઝ જે છે એ સાદા વર્તમાન કાળમાં છે આપણે એને ફેરવવાનું છે ભૂતકાળમાં તો આવશે એક વચન સાથે વોસ ધીસ ક્વેશ્ચન્સ માર્ક સાથે આખું વાક્ય આપેલું છે કેન યુ ગેસ શું તમે ધારો શકો છો કેનું છે આ તો કેનનું થઈ જશે પાછું ભૂતકાળનું રૂપ કુડ યુ ગેસ એટલે પૂર્વધારણા કરવી ચાલો આ રીતનું આખું આપણે વાક્ય કમ્પ્લીટ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ખાસ એ કહેવાનું કે આ માર્ચ 2018માં છે એક વખત પૂછાઈ ગયું છે એનો મતલબ જાજો ટાઈમ થઈ ગયો છે તો આ વાક્ય છે એ ફરીથી પૂછાવવાની શક્યતા ખરી ઓકે તો આ રીતનું છે એ આપણે ચેન્જીસ કરવાનો હતો હવે આપણે એના પછીનો 50મો પ્રશ્ન જે છે એનો પણ આપણે સાથે અભ્યાસ કરી લઈએ એમાં કેવા પ્રકારનો ફેરફાર આપેલો છે તો પહેલાં આપણે વાંચવાનું છે કલ્પન હેઝ કલેક્ટેડ સમ સોંગ્સ કલ્પે અમુક ગીતો છે એ એને સંગ્રહ કર્યો છે વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ જ્યારે હું ઘરે ગયો ને He was listening the sweet song sung by Lataji. Lataji dwara git sara je che sweet songs je che e sambhli rahi hoto. Kavita will bind the bundle of CDs for him. Ena mate che amuk je CDs che eni bandhine eni pase che ena mate te lai aavi che. Aa July 2018 ma che e puchhayelo che. Vidyarthi mitro જે પૂછાઈ ગયા છે જે કામના છે એનો જ આપણે વધુ અભ્યાસ કરીશું જેથી કરીને આપણને આવું પાછું રિપીટ થાય તો આપણને છે એ આવડી જાય હવે સ્ટાર્ટ લાઈક ધીસ વાંચવાનું તો સ્ટાર્ટ લાઈક ધીસ સમ સોંગ્સ હેવ તો જોઈએ આ એસ
वी ओ सम फॉर्म्स लिखो छे એનો મતલબ કર્મને અહીંયા આગળ લીધું છે કર્મને ધ્યાનમાં રાખીને અહીંયા હેવ લખ્યું છે અહીંયા લખેલું છે હેસ તો આપણને એક વસ્તુ ખબર પડી કે કર્મને કઈ બાબતમાં હંમેશા આગળ રખાય આવે છે તો જ્યારે કોઈ વાક્ય છે એક્ટિવમાંથી પેસિવમાં તમે ચેન્જ કરો ને તો જ આવે બાકી કર્મ છે એ ક્યારેય આગળ આવતું નથી અને આમ સિક્સ સમ સોંગ્સ છે પોતે ક્રિયા નહીં કરે એનો મતલબ તો શું છે ડ્યુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હિયર અહીંયા છે કરતાં મહત્વનું નથી કર્મ મહત્વનું છે તો એના બધા વાત ઉપરથી આપણે એ નક્કી થઈ ગયું કે આપેલું જે વાક્ય અહીંયા છે પચાસમો પ્રશ્ન એ એક્ટિવમાંથી પેસિવનો છે અને આમે પચાસમો પ્રશ્ન છે એ પેસિવનો જ પૂછાય એમ યાદ ન રહીએ તો કાંઈ નહીં પણ સમ સોંગ્સ લખ્યું છે એ પોતે નહીં ગાય ઓકે તો એને ધ્યાનમાં રાખીને આપણે હવે પેસિવમાં ચેન્જ કરીશું તો સૌથી પહેલાં જે ડોટ ડોટ લખ્યા એને આપણે રિડ્યુસ કરીએ ત્યારબાદ સ્ટાર્ટ લાઈક ધીસ લખ્યું તો આ પણ લખવાનું સાથે સાથે અને સમ સોંગ્સ હેવ તો જોઈએ કેટલા સેન્ટન્સ આપ્યા છે પહેલું સેન્ટન્સ અહીંયા કમ્પ્લીટ થયું ત્યારબાદ વેનથી લઈને આ પહેલું સેન્ટન્સ અને ત્યારબાદ અહીંયા છે એ બીજું સેન્ટન્સ ઓકે તો ટોટલ ત્રણ સેન્ટન્સ આપ્યા છે પહેલું સેન્ટન્સ છે એક પણ માર્ક નહીં મળે આપણને તમે ન લખો તો રિડ્યુસ થશે માર્ક કપાશે પણ તમે લખશો તો એક પણ માર્ક કપાશે નહીં પણ પ્લસ માર્ક એનો નહીં મળે કારણ કે બીજા બે સેન્ટન્સ આપેલા છે બંને એક એક સેન્ટન્સ તો એક એક માર્ક છે તો સમ સોંગ્સ લખી નાખ્યું કે ત્યારબાદ બહુવચન છે તો હેવ આવે જે ઓલરેડી આપણને સ્ટાર્ટ લાઈક ધીસની અંદર આપી દીધું છે હવે એનો મતલબ આપણે થોડુંક યાદ કરીએ એક્ટિવ પેસિવને એક્ટિવ પેસિવ છે આપણે રિવિઝન ઓલરેડી ક્લાસમાં કરેલું છે છતાં પણ આપણે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે જ્યારે હેવ અને હેઝ આવે તો વાક્યને પેસિવમાં ફેરવવું હોય તો આપણે યાદ રાખીશું હેવ અથવા તો હેઝ હોય તેની સાથે વી થ્રી છે એ આવે તો આ વાક્યને તમારે પેસિવમાં ફેરવવું હોય તો હેવ અથવા તો હેઝ વચ્ચે આપણે લખવું પડે બીન અને ત્યારબાદ વી થ્રી આ પેસિવની વાક્યરચના છે આ એક્ટિવની વાક્યરચના છે ઓકે તો આપણે છે એ આ મુજબ ચાલવાનું છે સમ સોંગ્સ હેવ આવી ગયું ત્યારબાદ હવે આવવું જોઈએ બીન તો સમ સોંગ્સ હેવ બીન હવે વી થ્રી કયો છે આની અંદર તો કલેક્ટેડ કલેક્ટેડ છે ઓલરેડી વી થ્રીમાં જ છે તો આપણે લખી નાખવાનું કલેક્ટેડ સમ સોંગ્સ હેવ બીન કલેક્ટેડ કેના દ્વારા તો કર્તાને આપણે કર્મ બનાવવું પડે તો બાય કલ્પનો ફૂલ પોઈન્ટ ચાલો આપેલું જે સેન્ટેન્સ હતું આપણે જે ચેન્જ કરવાનું હતું એ કરી નાખ્યું પણ આને એક પણ માર્ક મળશે ને સમ સોંગ્સ હેવ બીન કલેક્ટેડ બાય કલ્પનો અહીંયા સોંગ્સ બહુવચનમાં છે એટલા માટે ચાલો તો એક્ટિવ વાક્યના પેસિવમાં ફેરવવા માટે આપણે થોડીક વાક્યરચના પણ યાદ કરી લઈએ સૌથી પહેલાં તો કર્મ હોય એને કર્તા બનાવવાનો ત્યારબાદ ટુ બીનું રૂપ ક્રિયાપદને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ હંમેશા વી થ્રીમાં મેકવાનો ત્યારબાદ બાય અને કર્તાને કર્મ બનાવવાનો અને ત્યારબાદ અન્ય શબ્દો તો એ રીતનો આપણે ફેરફાર કર્યા હવે આપણે પહોંચ્યા છીએ અહીંયા When I went to his house, he was listening the sweet song sung by Lataji. વાક્યને તમે જોવો ને તો વાક્ય ઉપરથી આપણને એ નક્કી થઈ જાય કે થોડુંક અઘરું છે આ પ્રકારનું વાક્ય છે એ બે જુલાઈ 2018માં પ્રશ્ન છે એ પૂછાઈ ગયો છે સેન્ટન્સ જે બીજું છે ને એ બહુ મોટું છે અહીંયાથી અહીંયા સુધીનું આપેલું છે અને એમાં છે ઘણા બધા કોમ્પ્લિકેશન છે જેમ કે આપણે જોઈએ તો આપણને ખબર પડે વેનથી લઈને અહીંયા સુધી આ હાફ સેન્ટન્સ છે ને એ એક ક્રિયા છે કોઈ ત્યારબાદ અહીંયા હીથી લઈને બાકીનું અહીંયા સુધીનું આ છે એ બીજું સેન્ટન્સ આપેલું છે એનો મતલબ આપણે ટેન્સનો પણ અભ્યાસ ચાલતો હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે બરાબર એની સાથે તો ટેન્સ પણ આપણે શીખીએ છીએ ટેન્સની અંદર શું હોય તો આપણે એક્ટિવ પેસિવની અંદર એ શીખાડા કે જ્યારે છે અનુસંધાનમાં બે ક્રિયા આપેલી હોય ત્યારે પહેલી ક્રિયામાં ફેરફાર ક્યારે નથી થતો અને બીજી ક્રિયામાં ફેરફાર થાય કે રીતના તો થોડુંક આપણે યાદ કરી લઈએ આપણે આવું કંઈક જોયું હતું કે માનો કે સાદો કાળ હોય પછી ચાલુ આવે પછી પૂર્ણ આવે પછી ચાલુ અને પૂર્ણ આવે હવે આપેલું જે વાક્ય છે ને એને સમજીએ વેન આઈ વેન્ટ
गो એટલે જાવું થાય અને વેન્ટ એટલે ગયો જ્યારે હું ત્યાં ગયો ટુ હિઝ હાઉસ તેના ઘરે ગયો એનો મતલબ આપેલું જે વાક્ય છે પહેલું વાક્ય એ કેનું છે તો સાદો ભૂતકાળ કારણ કે ગોનું વેન્ટ થયું વી ટુ કરતાં પછી વી ટુ આવે એટલે સાદો ભૂતકાળ હોય તો સાદો ભૂતકાળનું છે ઓકે ત્યારબાદ હી વોઝ લિસનિંગ વોઝ અને લિસનને આઈએનજી કર્યું છે એનો મતલબ આ કેનું છે તો ચાલુ અને ક્રિયા ચાલુ છે એટલે ભૂતકાળ ટુ બી પ્લસ આઈએનજી ટુ બી પ્લસ આઈએનજી આવે એટલે ચાલુ ભૂતકાળ કહેવાય તો અહીંયા સાદો અને ચાલુ સાદો છે એ પહેલાંનો ફેરફાર છે અને ચાલુ એના પછીનો ફેરફાર તો પહેલામાં ફેરફાર નહીં થાય એના પછીમાં ફેરફાર થાય પૂર્ણ વર્તમાનકાળ અથવા તો પૂર્ણ માની લો પૂર્ણ ભૂતકાળનું વાક્ય આપેલું હશે તો સાદો અને પૂર્ણ ભૂતકાળ બે અનુસંધાનમાં ક્રિયા આવે યાદ રાખવાનું તો સાદામાં ફેરફાર ન થાય પણ પૂર્ણ વાક્ય જે આપેલું હશે એમાં ફેરફાર થાય તો આ વાક્યને એમણે લખવાનું આ વાક્યમાં ફેરફાર આપણે કરવાના હોય તો અહીંયા પણ એમ સાદો અને ચાલુ આપેલું છે તો સાદામાં ફેરફાર નહીં થાય ચાલુ જે છે એના પછીનું તેમાં ફેરફાર હંમેશા થાય તો એનો મતલબ જ્યારે કાં તો એ અનુસંધાનમાં પહેલા ક્રિયા સાદો ભૂતકાળ હોય અથવા તો અનુસંધાનમાં બીજી ક્રિયા છે એ પણ ભૂતકાળ હોઈ શકે તો આપણે શું કરવાનું જે ક્રિયા જ્યાં આપેલું ત્યાં લખવાની માની લો આ વાક્યની વાત કરીએ તો વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ તો પેલું છે સાદો ભૂતકાળ પછી હી વોઝ લિસનિંગ ધ સ્વીટ સોંગ બાય ધ સોંગ તાજી એમ કરીને આપેલું છે તો આ જે સેકન્ડ સેન્ટેન્સ છે એ ચાલુ ભૂતકાળ છે તો પેલો સાદાનું જે વાક્ય હોય એને અલ્પવિરામ કરીને ત્યાં સુધી એમણે લખી નાખવાનું અને ચાલુ આપેલું હોય તો ચાલુમાં છે એ ફેરફાર થાય માની લો ચાલુ પહેલાં પણ આપી શકાય અનુસંધાનની ક્રિયામાં છે એ બીજું વાક્ય છે એ સાદો ભૂતકાળ હોઈ શકે તો અહીંયા સાદા ભૂતકાળને બદલે ચાલુ ભૂતકાળ અહીંયા ચાલુ ભૂતકાળને બદલે સાદો ભૂતકાળ પણ હોય તો એનાથી આપણને કાંઈ ફરક પડતો નથી પણ આપણે યાદ આટલું રાખવાનું છે કે પહેલાં સાદો આવે પછી ચાલુ આવે પછી પૂર્ણ પછી ચાલુ પૂર્ણ તો સાદો આવે તો સાદામાં ફેરફાર ન થાય ચાલુમાં થાય ચાલુ આવે તો ચાલુમાં ફેરફાર ન થાય તો પૂર્ણમાં થાય એના પછીનું જે કાળ હોય ને એમાં ફેરફાર થાય તો અહીંયા આપણે વેન આઈ વેન ટુ હિઝ હાઉસ એમણે લખી નાખવાનું વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ અલ્પવિરામ આટલું કામ થાય એનો મતલબ સાદો ભૂતકાળ કરું હવે લખ્યું હી વોઝ લિસનિંગ આ કરતા ઓકે આ ક્રિયાપદ છે ત્યારબાદ ધ સ્વીટ સોંગ સંગ બાય લતા એ આખું જે છે ને એ એનું કર્મ છે અહીંયા છે બધા છોકરાઓને ખૂબ જ તકલીફ પડશે અહીંયા ખબર નહીં પડે કે કેવી રીતના વાક્ય બને તો હું સમજાવું ધ સ્વીટ સોંગ મધુર જે ગીત છે સંગ એટલે ગવાયેલું ભાઈ લતાજી આખે આખું જે છે ને એનું કર્મ છે અહીંયા ભાઈ લતાજીને તમે કાઢી ન શકો તો સ્વીટ સોંગ ન નીકળે અને ધ સ્વીટ સોંગ્સ અને સંગ ને આ બધું છે એ એકબીજા સાથે જોડાયેલું છે આમાંથી કાંઈ પણ વસ્તુમાં તમે ફેરફાર કરી શકતા નથી એનો મતલબ ધ સ્વીટ સોંગ સંગ ભાઈ લતાજી આપેલું જે છે એ આખે આખું જે છે એ કર્મ છે તો આપણે એને પહેલા લખવું પડે એટલે કર્મને આપણે આગળ લઈશું તો લખશું ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી આ એનું કરતા બેનું હવે આપણે એને બનાવવાનું છે કર્મને કરતા બનાવી હવે આપણે ટુ બીનું રૂપ મેકવાનું છે વોઝ અને લિસનિંગ લખ્યું છે લતાજી એક વચનમાં આવશે ઓકે તો આપણે અહીંયા લખશું વોઝ તો ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી સોંગ્સ પણ નથી લેવું ખાલી સોંગ લખવું છે અને લતાજી એટલે એક વચનમાં આપેલું છે ધ સ્વીટ સોંગ સંગ બાય લતાજી વોઝ વોઝ થઈ ગયું હવે આપણે અહીંયા આપેલું છે લિસનિંગ ફરીથી આપણે થોડુંક યાદ કરી લઈએ કે ચાલુ ભૂતકાળ હોય ને તો ચાલુ ભૂતકાળમાં વાક્ય રચના કેવી રીતના યાદ રાખવાની છે જો એ સાથે આવી રીતના લખ્યું તો ચાલુ ભૂતકાળ કંઈક આવું હોય કે સાથેનું ક્રિયાપદ છે એ કેવા પ્રકારનું હોય જેમ કે ટુ બી પ્લસ ક્રિયાપદને શું આપેલું હોય આઈએનજી આવું આપેલું હોય ને આવું તો આપણે ફેરફાર કેવો કરવાનો તો ટુ બીનું રૂપ જે આવ્યું તો એ જ મેકવાનું કેમ કે સાદો વર્તમાન ચાલુ વર્તમાન કાળ આપેલો હોય તો ટુ બીનું રૂપ એમ ઇઝાર થાય તો અહીંયા છે એવું આપણે ટુ બીનું રૂપ છે યાને ધ્યાનમાં રાખીને ભૂતકાળને ધ્યાનમાં રાખીને મેકીએ તો વોઝ વેર થાય ઓકે તો વોઝ અથવા તો વેરમાંથી મેકવાનું ત્યારબાદ
ક્રિયાપદ જે છે એનું વી થ્રી આપેલું હોય ને તો આ વી થ્રી આયંદી છે એ શું કરવાનું એનું બીઈંગ કરી નાખવાનું અને ક્રિયાપદનું વી થ્રી કરવાનું આ એનું પેસિવ શા માટે આવું સમજાવી દઉં તો એના માટે ટુ બી નું રૂપ છે એ મેકવાનું છે જનરલ બધામાં આવે પછી ક્રિયાપદ છે ને એ પેસિવની અંદર માત્ર ને માત્ર વી થ્રી આવે ત્યારે પણ જે આપેલું ક્રિયાપદ હોય એ ક્યારે પણ છે એ આઈએનજી વાળું આવતું નથી હંમેશા વી થ્રી આવે અને વી થ્રી આવવાના કારણે આપણે છે એનું વી થ્રી કરીએ તો એનું આઈએનજીનું શું કરવાનું કારણ કે ચાલુ કાળ છે એ ચાલુમાં જ દર્શાવવાનું આવે તો એના માટે બી લખીને એની સાથે આઈએનજી જોડવાના જેથી કરીને ચાલુ કાળ છે એ ચાલુ કાળ અહીંયા રહે કારણ કે એક્ટિવમાંથી પેસિવમાં તમે ચેન્જ કરો છો ત્યારે ચાલુ વર્તમાન કાળ છે ચાલુ વર્તમાન કાળ અથવા ચાલુ કાળ છે એ ચાલુ મારીએ એમાં કોઈ જાતનો ફેરફાર કરતો નથી ભાવાર્થ છે એ બદલવો જોઈએ નહીં વાક્ય છે 100% ખાલી કર્તાને કર્મ અને કર્મને કર્તામાં જ ફેરફાર આપણે કરીએ છીએ પણ ક્રિયાપદમાં અને અથવા તો એનું જે ભાવ છે એમાં ફેરફાર આપણે કરી ન શકીએ જેમ કે ડાયરેક્ટ ઇન્ડિરેક્ટમાં સાદો વર્તમાન કાળ છે એ સાદા ભૂતકાળમાં જાય ઓકે પ્રશ્નાર્થ છે એ વિધાન બની જાય પણ અહીંયા પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ જ રહેશે વિધાન છે તો વિધાન રહેશે અને જે રીતનું સેન્ટેન્સ આપેલું છે તેમાં તે જ રીતનો ભાવાર્થવાળું રહેશે ઓકે તો અહીંયા છે લખાઈ ગયું હોસ ત્યારબાદ હવે આવવું જોઈએ લિસનને આપણે વિતરી કરશું પણ એનું આયોજન શું કરવાનું તો હોસ અહીંયા લખાઈ ગયું હવે આપણે લખવું પડે બીઈંગ કારણ કે ચાલુ કાળ છે એ માટે આપણે બીઈંગ લખવું કારણ કે આ આઈએનજી છે એ આપણે અહીંયા દર્શાવી દેવાના જેથી કરીને આપણે ક્રિયાપદને વી થ્રીમાં લખી શકાય લિસન લખ્યું છે તો લિસન ડ ચાલો એટલું કમ્પ્લીટ તો ધ સોંગ વિલ બીઈંગ લિસન ન ત્યાં સુધીનું થઈ ગયું એટલે પહેલાં ધ સ્વીચ સોંગને આપણે આગળ લખ્યું ત્યારબાદ વોઝ મેખ્યું ત્યારબાદ બીઈંગ અને લિસન ડ અને બાય કેના દ્વારા તો બાય આવશે હવે અને હીનું થઈ ગયું હિમ ફૂલ પોઈન્ટ ચાલો તો ફર્સ્ટ વન ઇઝ કમ્પ્લીટ આખું વાક્ય છે એ પૂરું થઈ ગયું હવે આપણે પહોંચ્યા કવિતા વિલ બાઇન્ડ ધ બંડલ ઓફ ધ સીડીઝ ફોર હિમ અહીંયા આપેલા વાક્યમાં આ છે કર્તા આ બની ગયું એનું ક્રિયાપદ ધ બંડલ ઓફ સીડીઝ કરીને આપ્યું છે તો ધ બંડલ ઓફ સીડીઝ આખું ભેગું રહે આ એનું કર્મ છે અને ફોર હિમ એ પણ કર્મ જ છે અન્ય શબ્દ નથી પણ પહેલું કર્મ છે આપણે એને ધ્યાનમાં રાખીને આપણે વાક્ય બનાવીએ તો પહેલાં આવશે ધ બંડલ બી યુએન ધ બંડલ ઓફ સીડીઝ ત્યાં સુધીનું થઈ ગયું હવે આપણે અહીંયા આપેલું છે વિલ તો આપણને એથી ખબર પડી જાય કે સાદો ભવિષ્યકાળ આપેલું હોય તો એની પણ વાક્ય રીતે આપણે લખીએ સાદો ભવિષ્યકાળમાં શું હોય તો વિલ અથવા તો શેલ અને ક્રિયાપદ છે એ કેવું આવશે મૂળ આ ભવિષ્યકાળની વાક્ય રીતના મોડલ લોકઝરી પણ સમજી શકાય આમાં ચાલો હવે એને પેશીમાં ફેરવવાનું શું તો પેશીમાં કેવી રીતે આવશે વિલ અથવા તો સેલ સાથે આવશે બી પ્લસ વી થ્રી આ બની ગયું પેશી તો આ વાક્ય રીતે પ્રમાણે ચાલવાનું છે પહેલાં તો કર્મ છે એ આપણે ગોતવું પડશે જેમ કે લખી નાખો કર્મ ધ બંડ હા બંડલ ઓફ ધ સીડીઝ ત્યારબાદ વિલ આવવું જોઈએ સેલ છે એ નહીં આવે વિલ કારણ કે મોડલ અત્યારે જે મોડલ આપણે ચાલે છે એની અંદર સેલ અને વિલમાં હંમેશા વિલનો જ ઉપયોગ કરે છે કોઈ સેલનો ઉપયોગ બહુ હવે ઓછો થઈ ગયો એટલા માટે આપણે વિલનો જ ઉપયોગ કરીશું ધ બંડલ ઓફ સીડી વિલ તો હવે શું આવવું જોઈએ બી તો વિલ બી હવે બાઇન્ડ લખ્યું છે તો બાઇન્ડનું વી થ્રી શું થાય તો બાઉન્ડ થાય બાઇન્ડનું શું થાય તો બાઉન્ડ will be bound b o u n d will be bound થઈ ગયું ત્યારબાદ હવે અહીંયા કર્મને કર્તા બનાવ્યો ક્રિયાપદ મેકુ will be bound અને by કેના દ્વારા તો કવિતા કેના માટે કવિતા કહી તો ફોર હિમ તો અહીંયા લખી નાખવાનું ફોર હિમ ફૂલ પોઈન્ટ જો અહીંયા થોડોક ચેન્જ કરવો હોય તો થઈ શકે જેમ કે ધ બાઉન્ડ ઓફ સિટીઝ વિલ બી બાઉન્ડેડ ફોર હિમ બાય કવિતા એમ પણ ચાલે અને આ જે લખ્યું છે આમ પણ તમે લખી શકો છો કારણ કે અન્ય શબ્દ નથી
कर्म तरीके आपेलू है तो कर्म की जगह तो मेको तो चले न मेको तो इनकेस ज्यालू है त्या मेकी दियो तो बाई कविता फोरिंग लखी सको अँ रीतना फेरफार कर सको। ओके विद्यार्थी मित्रों अपने खास याद रख डायरेक्ट इनडायरेक्ट जे छे ए आपणे भणी गया एक्टिव पेसिव छे ए आपणे चालतुं हतुं अने सौथी एने साथे महत्वनो टॉपिक होय ने तो आ डुएस डायरेक्टेड छे। डुएस डायरेक्टेड जे छे एनी अंदर बने त्यां सुधी मार्क न कपाय कारण के जे टॉपिक जे छे ए आपणे एकदम छे स्टार्टिंग थी नवमा धोरण थी आ बधे टॉपिक सेम टू सेम आवे छे। दसमा मां पण तमे भणी चूक्या छो डायरेक्ट सॉरी डुएस डायरेक्टेड एनी अंदर छे ने आ रीतनुं पूछातुं तो बारमा धोरणनी अंदर पण आ रीतनुं पूछाय छे थोड़ूक क्यारेक अघरू सेंटेन्स आना जेवुं छे ए आवी जाय बाकी नॉर्मली छे सीधा सेंटेन्स होय जेम के पहेला ज आनी वात करीए मार्च 2018 मां पूछाई गयुं पण एकदम सरळ हतुं ज्यां ज्यां क्रियापद हता त्यां त्यां आपणे फेरफार करी नाख्या। एज रीतना अहींया पेसिवनुं जे छे एमां पण जुओ तमे तो आपणे जे भणी चूक्या छे एवुं ज आवशे रिलेटेड। टूंक में कही है तो आज चार मार्क नो जे प्रश्न आखो पूछाय 49मो ने 50मो आनी अंदर बने त्यां सुधी छे ई मार्क कट न थवा जोईए कारण के पहलो जे प्रश्न पूछाशे 49मो एनी अंदर फिक्स छे का तो चेन्ज इन टू टेन्स का चेन्ज इन टू ध आपणे कहीए तो जेन्डर अने नंबर्स आ त्रणमांथी होय अने पहेलुं 50मो प्रश्न फिक्स ज छे ई एक्टिवमांथी पेसिव ज पूछाय त्रण सेंटेन्स ज जनरली आपेला हशे बधामां तो त्रणमांथी पहेलू सेंटेन्स छे ए लोकोने बीजा बे मां छे ए फेरफार ए रीतना करवाना छे जेथी करीने आपणे मार्क कटाय कट न थाय। ओके नेक्स्ट विडियो लेक्चर ज्यारे आवशे तो फरीथी आवा जे पूछाई गयेला हशे डुएस डायरेक्टेड एना जे सेंटेन्स छे एनो आपणे अभ्यास करीशुं। तो वधु तमारे प्रेक्टिस करवा माटे तमारी पासे ओलरेडी अपेक्षित होय के ग्रामर होय तेमां जे आपेला होय आवा प्रकारना डुएस डायरेक्टेड ना जे प्रश्नो तो तेनो अभ्यास करशो जेथी करीने आपणने छे ने आनी अंदर वधारे माहिती मळे अने आ जे छे आर मार्क छे ने एमांथी आपणे एक पण मार्क छे कट न थाय तो वधु अभ्यास करजो अने ત્યારબાદ છે બરોબર આપણે વધુ અભ્યાસ કરવાથી આપણને વધુ માર્ક મળી શકે। અસ્તુ।